નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડિયોમાં આપણે હયાતીમાં હક દાખલ માટેની નોંધ ઓનલાઈન કઈ રીતે દાખલ કરી શકાય તેના વિશે વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો વિડિયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા ખેડૂત ઉપયોગી માહિતી સભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો આમ તો મિત્રો, હયાતીમાં હક દાખલ માટેની જે નોંધ છે તે ઘણા સમયથી ઓનલાઈન થઈ ગયેલી છે અને તે બાબતે આપણે અગાઉ વિડીયો પણ બનાવેલો હતો. પણ હયાતીમાં હક દાખલની જે સંપૂર્ણ એન્ટ્રીની જે પ્રોસેસ છે તે એ ટુ ઝેડ સંપૂર્ણ પ્રોસેસ માટે વિડીયો બનાવવાનો આપણે બાકી હતો. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી હતી કે સર, હયાતીમાં હક દાખલ માટેનો એ ટુ ઝેડ સંપૂર્ણ વિડીયો બનાવો. તો આજે આપણે હયાતીમાં હક દાખલ 2023માં કઈ રીતે કરી શકાય તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી આપતો આપણે વિડીયો બનાવીશું. તો મિત્રો, હયાતીમાં હક દાખલની નોંધ હવે ઘરે બેઠા જ ઓનલાઈન જાણો એ ટુ ઝેડ સંપૂર્ણ માહિતી. તો સંપૂર્ણ જાણવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. આ ઉપરાંત આ વિડીયોમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે પણ માહિતી મેળવીશું. તો હયાતીમાં હક દાખલ કરવા માટેની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તમારી જમીનમાં હયાતીમાં હક દાખલ કરાવવા માંગતા હોય તો તે કઈ જગ્યાએથી કરી શકાશે, તેની પ્રોસેસ શું છે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઈશ અને ત્યાં તમને વિગતવાર માહિતી બતાવીશ. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. બ્રાઉઝર ખોલી લીધા પછી અહીંયા ગૂગલ સર્ચમાં હું IORA લખી લઈશ અને સર્ચ કરી લઈશ. સર્ચ કરતાની સાથે જ આપણને અહીંયા પહેલી લિંક જોવા મળશે, IORA ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ. તો આ પહેલી જ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. અથવા તો મિત્રો, તમે અહીંયા એડ્રેસ બાર છે ત્યાં iora.gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ આ વેબસાઇટ ખુલી જશે. તો ચાલો હું અહીંયા પહેલી જ લિંક ઉપર ક્લિક કરી લઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણે IORA ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ રેવન્યુ ડિપાર્ટમેન્ટની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે ખુલી જશે. આ વેબસાઇટમાં આપણને અહીંયા અલગ અલગ મેનુઓ જોવા મળે છે, જેમાંથી અહીંયા ચોથા નંબરનો મેનુ છે ઓનલાઈન એપ્લિકેશન્સ. તો તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવી જશે. તો નવી અરજી કરવા માટે અહીંયા બાય ડિફોલ્ટ ન્યૂ એપ્લિકેશનમાં ચેકમાર્ક આવશે, પણ જો તમે પહેલેથી અરજી કરેલી હોય તો અહીંયા રજિસ્ટર્ડ એપ્લિકેશન પર ચેકમાર્ક કરી અને આગળની વિગતો દાખલ કરી તમે તેની વિગતો જાણી શકો છો. તો મિત્રો, ન્યૂ એપ્લિકેશનમાં ચેકમાર્ક છે. તો હવે આપણે અહીંયા જે અરજીનો હેતુ છે તેમાં અલગ અલગ હેતુઓ જોવા મળશે, જેમાં અહીંયા હકપત્રક સંબંધિત અરજીનો એક હેતુ તમને જોવા મળી રહ્યો છે. તો અહીંયા આપણે સિલેક્ટ કરવાનું રહેશે. તો ચાલો હું તે વિગત સિલેક્ટ કરી લઉં છું, હકપત્રક સંબંધિત અરજી. ત્યાર પછી અરજીનો પ્રકાર. તો અરજીના પ્રકારમાં આપણને અલગ અલગ અહીંયા ઓપ્શન જોવા મળી જશે, જેમાં હકપત્ર કે હયાતીમાં હક દાખલની નોંધ દાખલ કરવા માટેની અરજી જે છેલ્લો ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ આ બોક્સમાં મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, ત્યાર પછી ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે. પણ અહીંયા આપણને નોંધ જોવા મળી રહી છે કે આ પ્રકારની અરજી માટે ઈમેલ આપવું ફરજિયાત નથી. જો તમે ઈમેલ એડ્રેસ દાખલ કરવા માંગતા હોય તો દાખલ કરી શકો છો. ત્યાર પછી અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તેની નીચેના બોક્સમાં આપણે ટાઈપ કરી દેવાનો રહેશે અને જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં, ત્યાર પછી આગળની પ્રોસેસ જણાવું છું. તો મિત્રો, હવે હું અહીંયા જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે, જેમાં આપણે અહીંયાથી જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરી લેવાના રહેશે અને ત્યાર પછી આપણા મોબાઈલ પર મળેલો ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરવાનું છે અને ઈમેલ એડ્રેસ ઉપર મળેલો ઓટીપી અહીંયા ટાઈપ કરી દેવાનું છે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો સિલેક્ટ કરી લઉં અને ત્યાર પછી આગળની પ્રોસેસ જણાવું છું. તો મિત્રો, મેં અહીંયા વિગતો સિલેક્ટ કરી અને ઓટીપી દાખલ કરી લીધા છે. હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા પ્રોસેસ થશે અને આ પ્રમાણે આખું જે નવી અરજી દાખલ કરવા માટેનું ફોર્મ છે તે આપણી સામે ખુલી જશે. તો તે ખુલી ગયા પછી અહીંયા આપણે અરજદારનું નામ દાખલ કરવાનું રહેશે, ત્યાર પછી પિતા કે પતિનું નામ દાખલ કરવાનું છે અને ત્યાર પછી સરનેમ એટલે કે અટક દાખલ કરવાની રહેશે. ત્યાર પછી અહીંયા અલગ અલગ ત્રણ બોક્સ છે જેમાં અરજદારનું પૂરેપૂરું સરનામું આપણે ટાઈપ કરી લેવાનું રહેશે. ત્યાર પછી ગામ
કે શહેરનું નામ અહીંયા ટાઈપ કરી લેવાનું રહેશે અને પિનકોડ નંબર અહીંયા ટાઈપ કરી લેવાનો રહેશે। આ ઉપરાંત મિત્રો અહીંયા આપણે જે આગળ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દાખલ કરેલ છે તેની વિગત આપણને જોવા મળી જશે। ત્યાર પછી સ્ક્રોલ કરી અને આગળ તમને જણાવશું। તો મિત્રો સ્ક્રોલ કર્યા પછી આ પ્રમાણે આપણને સ્ક્રીન જોવા મળશે જેમાં અરજદાર શ્રીનો ખાતેદાર સાથેનો સંબંધ, તો અહીંયા આપણે ડ્રોપ ડાઉનમાંથી લાગુ પડતો સંબંધ સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી અહીંયા વારસદાર અંગેના પેઢીનામાની વિગત દાખલ કરવાની આવશે જેમાં પેઢીનામું કરનાર તલાટીકમ મંત્રીશ્રીનું નામ દાખલ કરવાનું છે। પેઢીનામું કર્યાની તારીખ અહીંયા ટાઈપ કરવાની રહેશે અને પેઢીનામાના આઉટવર્ડ નંબર એટલે કે જાવક નંબર હોય તે અહીંયા ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી આપણે જે હયાતીમાં હક દાખલ માટેનો સંમતિ લેખ એટલે કે જે સોગંદનામું કરેલું હોય તેના સ્ટેમ્પના નંબર અહીંયા ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી સ્ટેમ્પની તારીખ અહીંયા ટાઈપ કરવાની છે અને લેખ નોંધણી થઈ એટલે કે તમે નોટરાઇઝ કરાવ્યું તેની તારીખ આપણે અહીંયા ટાઈપ કરી દેવાની રહેશે। ત્યારબાદ મિત્રો આપણે જે આગળ ગામ તાલુકો અને જિલ્લો સિલેક્ટ કરેલ હશે તેની વિગત આપણને જોવા મળી જશે અને આ બોક્સમાં આપણો જે ખાતા નંબર હોય તે ખાતા નંબર દાખલ કરી અને ખાતા નંબર અરજીમાં ઉમેરવા તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું આટલી વિગતો દાખલ કરી લઉં ત્યાર પછી તમને આગળની પ્રોસેસ જણાવું છું। અરજીમાં ખાતા નંબર ઉમેરવાના બટન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણે આપણી જે જમીનની વિગત હશે તે જોવા મળી જશે અને તેના હાલના 7/12 મુજબના ખાતેદારની વિગત પણ આપણને જોવા મળશે જેમાં આપણે અહીંયા ખાતેદારના સરનામાની વિગત દાખલ કરવાની રહેશે, તેમનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને જેની હયાતીમાં હક દાખલ થતો હોય તેની સામેના નામમાં અહીંયા ચેકબોક્સમાં ચેકમાર્ક કરવાનું રહેશે। જો એક જ ખાતેદાર હશે તો અહીંયા એક ખાતેદારની વિગત જોવા મળશે અને એકથી વધારે ખાતેદાર હશે તો તમામના નામ જોવા મળશે જેમાંથી એ ખાતેદારના હયાતીમાં હક દાખલ થતા હોય તેના સામે ચેકમાર્ક કરવાનું રહેશે। તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં ત્યાર પછી તમને આગળની પ્રોસેસ જણાવું છું। તો મિત્રો વિગતો દાખલ કરી લીધા પછી આપણે જેવા અહીંયા ચેકમાર્ક કરશું એટલે નીચે બીજી વિગતો દાખલ કરવા માટેની જે વિન્ડો છે તે ખુલી જશે, તો તે તમને સ્ક્રોલ કરીને બતાવું છું। તો ચેકમાર્ક કર્યા પછી આ પ્રમાણેની વિગત દાખલ કરવાની આવશે જેમાં અહીંયા આપણને વિગત જોવા મળશે હયાતીમાં હક દાખલ કરનાર સોએનસોના પેઢીનામા મુજબના વારસદાર, તો તેમાં વારસદારનું ફર્સ્ટ નેમ એટલે કે વારસદારનું નામ, તેના પિતાનું કે પતિનું નામ અને ત્યાર પછી સરનેમ ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી વારસદારનું હાલનું સરનામું ટાઈપ કરવાનું છે, તેમનો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે, વારસદારની ઉંમર ટાઈપ કરવાની રહેશે અને સગીરના કિસ્સામાં તેના જે વાલી તરીકેનું નામ હોય તે અહીંયા ટાઈપ કરવાનું રહેશે અને વારસદારનો ખાતેદાર સાથેનો સંબંધ, તો અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે સંબંધ સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યાર પછી હયાતીમાં હક દાખલ સંમતિ લેખ મુજબ આ વારસદારનો હક દાખલ કરવાનો છે તો અહીંયા પ્રશ્નના જવાબમાં આપણે ચેકમાર્કમાં હા કરવાનું રહેશે અને ત્યાર પછી વારસદાર ઉમેરવા તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો એક પછી એક જે તમામ વારસદારો હોય તે આપણે એડ કરી લેવાના રહેશે એટલે તમામ વારસદારની વિગત અહીંયા આપણને જોવા મળી જશે અને ત્યાર પછી સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા તમામ વારસદારોની વિગત દાખલ કરી લઉં છું ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું। તો મિત્રો મેં અહીંયા તમામ વારસદારોના નામ દાખલ કરી લીધા છે, આ પ્રમાણે આપણને વારસદારોના નામ જોવા મળશે। જો તમને તેમાં કંઈ ભૂલ લાગતી હોય તો અહીંયા એડિટ છે, તો જે તે નામની સામે એડિટ બટન ઉપર ક્લિક કરી અને તેમાં સુધારો કરી શકો છો અથવા તો જો કોઈ ખોટું નામ દાખલ થઈ ગયું હોય તો તેની સામે ડિલીટ છે તો તે ડિલીટ ઉપર ક્લિક કરી અને તે નામ હટાવી શકો છો। તો આ પ્રમાણે આપણને નામ જોવા મળી જશે અને ત્યાર પછી સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરી દઉં છું। સેવ એપ્લિકેશન બટન ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણે આપણને અરજીની વિગતો જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણી જે તમામ વિગતો દાખલ કરેલી હતી તે તમામ વિગતો જોવા મળી રહી છે। તો આ વિગતોને આપણે એકવાર વેરીફાઈ કરી લેવાની રહેશે કે ક્યાંય આપણે ભૂલ તો નથી રહી ગઈ ને, તો ચેક કરી લેવાની રહેશે। તો આમ આ તમામ વિગતો જોવા મળી રહી છે અને તે વિગતો ચેક કરી લીધા પછી અહીંયા કન્ફર્મ એપ્લિકેશનનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને જો કંઈ ભૂલ હોય તો અહીંયા એડિટ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરી અને એડિટ કરી શકાય છે। તો ચાલો હું અરજી કન્ફર્મ કરી લઉં છું। તો કન્ફર્મ ઉપર ક્લિક કરતા આ પ્રમાણે મેસેજ આવશે જેમાં ઓકે આપી દેવાનું રહેશે અને ત્યાર પછી ફરીથી એપ્લિકેશન કન્ફર્મેડ સક્સેસફુલીનો એક મેસેજ આપણને જોવા મળશે, તો તેમાં પણ આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું અને ઓકે બટન ઉપર ક્લિક કરતાની સાથે જ નીચે જ્યાં કન્ફર્મ એપ્લિકેશનનું બટન હતું ત્યાં આપણને એક પ્રિન્ટ એપ્લિકેશનનું બટન જોવા મળી જશે અને તેની બાજુમાં અપલોડ ડોક્યુમેન્ટનું બટન જોવા મળશે।
तो અહીંયા આપણે એપ્લિકેશન ની પ્રિન્ટ આઉટ માટે પ્રિન્ટ એપ્લિકેશન બટન પર ક્લિક કરી અને પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે અને ત્યાર પછી તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે તો ચાલો હું અહીંયા અરજી ની પ્રિન્ટ આઉટ લઈ લઉં છું અને ત્યાર પછી કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે વિગત જણાવું છું તો ચાલો મિત્રો હું અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ બટન ઉપર ક્લિક કરી લઉં છું જેના ઉપર ક્લિક કરતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે તો તેમાં આપણે અહીંયા પહેલા અરજીની નકલ અપલોડ કરવાની રહેશે ત્યાર પછી તલાટી દ્વારા ઇસ્યુ કરાયેલ પેઢીનામાની નકલ અપલોડ કરવાની છે ત્યાર પછી હયાતીમાં હક દાખલનો સંમતિ લેખની નકલ અપલોડ કરવાની છે એટલે કે સોગંદનામું કરેલું હોય તે અપલોડ કરવાનું રહેશે અને જો તમારી જમીનમાં કોઈ કોર્ટના હુકમ હોય તો તે હુકમની નકલ અપલોડ કરવાની રહેશે નહીંતર તે ઓપ્શનલ છે તો આ ત્રણ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તે આપણે છેલ્લે જોઈશું તો આ દરેક ડોક્યુમેન્ટ છે તે અહીંયા બ્રાઉઝ બટન ઉપર ક્લિક કરી અને અપલોડ કરી લેવાના રહેશે તો ચાલો હું આ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી લઉં છું તો મેં અહીંયા તમામ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લીધા છે તો હવે હું અહીંયા અપલોડ ઓલ સિલેક્ટેડ ડોક્યુમેન્ટના બટન ઉપર ક્લિક કરી દઈશ જે ક્લિક કરતાં તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે અને ત્યાર પછી આપણને મેસેજ જોવા મળશે તો આ પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલી તો આપણા ત્રણેય ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે હવે આ મેસેજમાં આપણે ઓકે આપી દેવાનું રહેશે તો ઓકે આપી દીધા પછી તમે તમારું જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલું હોય તે જોવા માગતા હોય તો અહીંયા તેની સામે વ્યૂ ડોક્યુમેન્ટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી અને તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો તો એકવાર ડોક્યુમેન્ટ જોઈ અને ચેક કરી લેવું કે બરાબર સાચું ડોક્યુમેન્ટ અપલોડ થયું છે કે કેમ ડોક્યુમેન્ટ ચેક કરી લીધા પછી અહીંયા આપણે જનરેટ મ્યુટેશનનું બટન છે તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો ચાલો હું અહીંયા જનરેટ મ્યુટેશન બટન ઉપર ક્લિક કરી દઉં છું જે ક્લિક કરતાં પ્રોસેસ થશે અને આ પ્રમાણે સ્ક્રીન જોવા મળશે અને તમારા મોબાઈલ નંબર ઉપર એક મેસેજ પણ આવશે તો તે ઓટીપી છે તે આપણે દાખલ કરવાનો રહેશે તો મિત્રો હું અહીંયા મોબાઈલ અથવા તો ઈમેલ ઉપર મળેલો ઓટીપી દાખલ કરી લઉં છું અને ત્યાર પછી આગળની પ્રોસેસ કરું છું તો ઓટીપી દાખલ કરી લીધા પછી અહીંયા આપણને જે સંમતિ છે તે જોવા મળી રહી છે તો સંમતિ આપણે વાંચી લેવાની રહેશે અને ત્યાર પછી તેની નીચે અહીંયા બોક્સ છે તેમાં ચેકમાર્ક કરવાનું રહેશે તો ચેકમાર્ક કરી અને સબમિટ બટન ઉપર હું ક્લિક કરી દઉં છું જે ક્લિક કરતાં આ પ્રમાણે મેસેજ આવશે જેમાં આપણે ઓકે આપી દેવાનું રહેશે અને ઓકે આપતાની સાથે જ આપણું જે મ્યુટેશન છે તે જનરેટ થઈ જાય છે તો અહીંયા આપણને ઈ રિસિપ્ટ જનરેટ થયેલી જોવા મળે છે આની પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે અને તમે અહીંયા જોઈ શકો છો કે મારો નોંધ નંબર પણ અહીંયા જનરેટ થઈ ગયો છે તો આજની તારીખમાં જ મારો જે હયાતીમાં હક દાખલ માટેનો નોંધ નંબર જનરેટ થઈ ગયો છે હવે આ ડોક્યુમેન્ટ છે તે મારે જે ઈ ધારા કેન્દ્ર છે ત્યાં જમા કરાવવાનું રહેશે તો તેની નોંધ પણ આપણને અહીંયા જોવા મળી રહી છે કે ઓનલાઈન નોંધ કર્યાના મહત્તમ 15 દિવસમાં અસલ અરજીપત્રક તલાટી દ્વારા ઇસ્યુ કરાયેલ પેઢીનામું હયાતી હક દાખલના સંમતિલેખ તથા નોંધ કર્યાની પહોંચ ઈ ધારા કેન્દ્ર ખાતે નાયબ મામલતદારશ્રીને ફરજિયાત રજૂ કરવાનું રહેશે તો આમ 15 દિવસની અંદર તમે તમારા ડોક્યુમેન્ટ ઈ ધારા કેન્દ્રમાં રજૂ કરી શકો છો તો તે તમારે 15 દિવસની અંદર રજૂ કરી દેવાના રહેશે તો ચાલો હવે આ જે ઈ રિસિપ્ટ છે તેની સાથે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના છે તે તમને જણાવી દઉં છું તો મિત્રો આપણે જે ઈ રિસિપ્ટ જોઈ તે ઈ રિસિપ્ટ ની પ્રિન્ટ આઉટ લઈ લીધા પછી તે પ્રિન્ટ આઉટની સાથે આપણે જરૂરી ડોક્યુમેન્ટ કયા જોડવાના રહેશે તે આપણે જોઈ લઈએ તો જરૂરી ડોક્યુમેન્ટમાં ઓટો મ્યુટેશન પહોંચ જે આપણે આગળ જોઈ તે પહોંચની આપણે પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે અને તેની સાથે ઓનલાઈન અરજીની સહી કરેલી નકલ પણ આપણે જોડવાની છે આ ઉપરાંત જે તલાટી દ્વારા પેઢીનામું કરી આપવામાં આવેલ છે તે પેઢીનામું અસલમાં જોડવાનું રહેશે સંમતિ લેખ એટલે કે હયાતીમાં હક દાખલ અંગેનું જે સોગંદનામું છે તે જોડવાનું રહેશે અને આની સાથે સાથે આપણા જે ગામ નમૂના નંબર 7-12-8 અને 6 નંબર હકપત્રક છે તેની નકલ જોડી દેવાની રહેશે તો આમ હયાતીના હક દાખલ માટે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે જે તમારે આ જે ઓટોમ્યુટેશનની પહોંચ છે તેની સાથે જોડી અને ઈ ધારા કેન્દ્રમાં રજૂ કરવાની રહેશે તો મિત્રો આશા રાખું કે હયાતીમાં હક દાખલ અંગેની નોંધ ઓનલાઈન કઈ રીતે કરવી તે અંગેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે તેમ છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તેનો જવાબ આપવા માટે અવશ્ય પ્રયત્ન કરીશું આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ tripgujarati.com મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે
અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.